તો પાદરાના એકલબારા ગામ નજીક ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થવા મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ગેસ પાઇપ લીક થવાથી થયેલા વિસ્ફોટમાં ત્રણ કર્મચારીઓના મોત થયા હતા દુર્ઘટના બાદ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગે તપાસ હાથ ધરી છે હાલ તાત્કાલિક ધોરણે કંપનીને નોટિસ ફટકારી ઉત્પાદન બંધ કરાવાયું છે કામદારોની બેગમાં વેસ્ટ વોટર ભરવા દરમિયાન વેસલમાં પ્રેશર વધી જતા બ્લાસ્ટ થયો હતો સમગ્ર મામલે હજુ પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે તો કચ્છમાં ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી કરી છે ગાંધીધામમાં બે મોટા ઉદ્યોગપતિઓને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે બાબુભાઈ હંબલ અને દિનેશ ગુપ્તાને ત્યાં ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે શ્રીરામ સોલ્ટ અને કિરણ રોડલાઇન લાઇન સહિત પચીસથી છવ્વીસ જગ્યાએ દરોડા પાડીને તપાસ કરાઈ રહી છે ઇન્કમટેક્સ વિભાગની આ કાર્યવાહીમાં મોટા પાયે બેનામી સંપત્તિ મળે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે તો ગાંધીનગરમાં શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલનો તોડ કેસનો મામલો તોડબાજીનો આંકડો એક પોઈન્ટ સત્યાવીસ કરોડ પર પાર પહોંચ્યો છે સુરતની વધુ બે શાળાના સંચાલકો પાસેથી પણ સુડતાળીસ લાખનો તોડ કર્યો હોવાનું ખુલ્યું છે મહેન્દ્ર પટેલ સામે વધુ બે ગુના નોંધાયા છે મહેન્દ્ર પટેલના પાંચ દિવસના રિમાન્ડ પણ મેળવાયા છે રિમાન્ડમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક પત્ર લખ્યો છે સુરત શહેર પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે પત્રમાં તેમણે પોલીસ પર તોડ કરવાનો આરોપ મૂક્યો છે નાના વરાછા અને સરથાણા કામરેજ ટ્રાફિકના ક્રેન ચાલકો ખોટી રીતે વાહનો ટોઈંગ કરીને રત્ન કલાકારો અને સામાન્ય નાગરિકો પાસેથી તોડ કરીને હેરાનગતિ કરતા હોવાનો આરોપ મુકાયો છે જેને લઈને પોલીસ કમિશનર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મને એવું લાગે છે કે વરાછા રોડના વિસ્તારને ટાર્ગેટ કરીને તમામ ફ્રેનો વરાછામાં ચાલે અને ત્યાંથી વાહન વાહનો ઉપાડીને મોટા પ્રમાણમાં દંડ વસૂલવામાં આવે છે અથવા તો સ્લીપ નહીં આપીને તોડબાજી કરવામાં આવે છે એ બંધ થવું જોઈએ આ મારી માગણી છે તો મોરબીની ઉમા રેસિડેન્સી સોસાયટીમાં એક મકાનમાં ધડાકો આજુબાજુના ચાર મકાનોમાં નુકસાન થયું છે ધડાકો થતાં ત્રણથી ચાર વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે ઇજાગ્રસ્તોને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે કાનાભાઈ ગરચર નામના એડવોકેટના ઘરમાં ગીઝરમાં બ્લાસ્ટ થયો હતો તો ત્રણથી ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે તો ગીઝરમાં અચાનક ધડાકો થયો હતો તો આજુબાજુના ચાર મકાનોને પણ નુકસાન થયું છે ધડાકો થતા ત્રણથી ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે